તો સાબરકાંઠામાં તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે, શોભનાબેન બારૈયા પાછળ ચાલી રહ્યા છે, અને એક બાદ એક કોંગ્રેસના ઉમેદવાર જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે નુપુર તેમ તેમ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પર કાંટે કી ટક્કર ગુજરાતમાં આપી રહ્યું છે. બિલકુલ, સાબરકાંઠાથી તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે અને એનું કારણ એ છે શોભનાબેન બારૈયાનો ન માત્ર બહારથી પણ અંદરથી પણ વિરોધ, સંગઠનની અંદર પણ આપણે વિરોધ જોયો છે. રમણલાલ વોરા હમણાં બે દિવસ પહેલા જ કદાચ પરમ દિવસે જ મારી સાથે ચર્ચામાં હતા. રમણલાલ વોરાને મેં પૂછ્યું હતું, ત્યાંના સાબરકાંઠાની જવાબદારી એમની હતી, મેં પૂછ્યું હતું કે શું કોઈ વિરોધ છે, એમણે કહ્યું હતું કે નિર્વિવાદ અહીંથી જીતી રહ્યા છે. પણ અહીંયા સંગઠનની અંદર આયાતી ઉમેદવારને લઈ જે વિરોધ હતો એ વિરોધ દેખાઈ રહ્યો છે. અને આ બધા વચ્ચે 240 ઇન્ડિયા ગઠબંધન, એનડીએ ગઠબંધન દેશની અંદર 240 બેઠકો ઉપર આગળ, 385 બેઠકોના રુઝાન આવી ચૂક્યા છે પ્રીતિ, 130 ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ વધતું દેખાઈ રહ્યું છે. 385 બેઠકોમાંથી 240 એનડીએ ગઠબંધન, 253 આંકડો હવે થઈ ચૂક્યો છે, સતત આંકડો વધી રહ્યો છે. અને આ બધા વચ્ચે અમરાવતીથી ભાજપના નવનીત રાણા પાછળ ખૂબ ચર્ચિત છે, એ હનુમાન ચાલીસાનો મુદ્દો હોય કે પછી અલગ અલગ મુદ્દાઓને લઈ નવનીત રાણા એ જ્યારે અપક્ષ ઉમેદવાર અપક્ષ સાંસદ હતા ત્યારથી જ તેઓ કોંગ્રેસ ઉપર ઇન્ડિયા ગઠબંધન ઉપર નિશાન સાધતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રહેશે, ત્યાંથી ટિકિટ મળશે એવી એક આશા વ્યક્ત કરવામાં આવી હતી, એક સંભાવના જોવામાં આવી હતી, એ જ રીતે એમને ટિકિટ આપવામાં આવી. પણ શું ભારતીય જનતા પાર્ટીની ગણતરી અહીંયા ઊંધી પડી છે નવનીત રાણાને લઈને? શું ક્યાંક થાપ ખાઈ ગયા છે? અત્યારે તો જે રુઝાન આવી રહ્યા છે એ રુઝાનને લઈને જોવા મળી રહ્યું છે પ્રીતિ. બિલકુલ, એટલે કે અત્યારે હેલિકોપ્ટરના માધ્યમથી મેં આપણે બતાવી રહ્યા છીએ કે કોણ કેટલું આગળ ચાલી રહ્યું છે. શરૂઆતની રુઝાનમાં જ્યારે બહુમતીથી એનડીએ ગઠબંધન આગળ બસ હવે 20 સીટો દૂર હોય, કારણ કે 253 તો હાંસલ કરી લીધા છે, આ શરૂઆતની રુઝાન છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન જે છે 135 બેઠક આ લીલું હેલિકોપ્ટર લઈને અત્યારે રાહુલ ગાંધી આવ્યા છે. અત્યારે ભલે હેલિકોપ્ટરમાં હોય પરંતુ પદયાત્રાની અસર ક્યાંક આ આંકડાકીય રુઝાન પરથી લાગી રહી છે 135 બેઠક પર. જ્યારે અન્ય જે પક્ષો છે તે 17 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરમાં બેઠા છે, અમિત શાહ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે, 255 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ 135 બેઠક પર, એટલે કે લગભગ 120 બેઠકોનું અંતર છે રુઝાનમાં. અત્યારે ઈવીએમના 1-2 રાઉન્ડ થઈ ચૂક્યા છે દરેકે દરેક રાજ્યમાં. તો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના 3 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જેમાં ચૈતર વસાવા છે. તો આ તરફ ગેણીબેન ઠાકોર પણ અત્યારે કોંગ્રેસના આગળ ચાલી રહ્યા છે. તો અમરેલીથી મહત્વના સમાચાર, જેનીબેન ઠુમ્મર અત્યારે આગળ ચાલી રહ્યા છે. અમરેલીમાં વિરજી ઠુમ્મરના જે પુત્રી છે જેની ઠુમ્મર ભરત સુતરિયાની સામે ઊભા છે. જેનીબેન ઠુમ્મર અત્યારે આગળ ચાલી રહ્યા છે અને થોડી છાંટ ક્યાંક વિરજી ઠુમ્મરની જોવા મળી હતી. અને વિરજી ઠુમ્મરની છાપ કરતા પણ અહીંયા આગળ એમની છાંટ કરતા પણ અહીંયા જે વિરોધ થયો હતો, કારણ કે ઘણા બધા સક્ષમ ઉમેદવારો જે અંદરથી નારણ કાછડિયાએ કહ્યું હતું કે જેને બોલતા નથી આવડતું એવાને ટિકિટ આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના એ છોકરાઓ જે કાર્યકર્તા હોય એમના ટાટિયા તોડી નાખવામાં આવ્યા. મારામારી સુધીની આપણે ચિત્ર અહીંયા ભારતીય જનતા પાર્ટીના અંદરના ખટરાગમાં જોયું. ને આ બધા વચ્ચે ગાંધીનગર બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 40,000 વોટથી આગળ, કોણ કેટલા વોટથી આગળ ચાલી રહ્યું છે ગુજરાતની અંદર એ હવે આંકડો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 40,000 વોટથી આગળ, આ બાજુ નવસારીથી સીઆર પાટીલ 10,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. 5,00,000ની લીડ આમાં વ્યક્ત કરવામાં આવી હતી, આશા કે બંને જીતવાના છે. ખેડાથી દેવસિંહ ચૌહાણ એ 4,071 મતોથી આગળ ચાલી રહ્યા છે. દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે, ખેડાથી 4,071 વોટથી તેઓ આગળ ચાલી રહ્યા છે. મહેસાણાથી હરિભાઈ પટેલ 1,670 મતોથી આગળ ચાલી રહ્યા છે. અત્યારે પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે, પહેલા રાઉન્ડની અંદર પરસોત્તમ રૂપાલા 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે. લીડ મેળવી લીધી છે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ. પરેશ ધાનાણી પહેલા જ ગ્રાઉન્ડની અંદર પાછળ છૂટી રહ્યા છે 15,000 વોટથી. અમિત શાહે જાયન્ટ લીડ શરૂઆતમાં જ પહેલા જ રાઉન્ડની અંદર મેળવી લીધી છે, 40,000 મતોથી અમિત શાહ આગળ. પ્રીતિ બિલકુલ, સીઆર પાટીલ નવસારીમાં 10,000 મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. નેશન દેસાઈ પાછળ દેખાઈ રહ્યા છે. તો સાથે સાથે કયા ઉમેદવાર કેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે? ખેડાથી દેવસિંહ ચૌહાણ સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, સંચાર મંત્રી છે. તો બનાસકાંઠામાં કોંગ્રેસના ગેણીબેન ઠાકોર પણ આંકડો સામે નથી આવ્યો પણ ભારે લીડથી આગળ ચાલી રહ્યા છે. આણંદથી મિતેશ પટેલની સામે કોંગ્રેસના અમિત ચાવડા પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે, એટલે કે કોંગ્રેસ પણ ટક્કર તો પૂરેપૂરી આપી રહ્યું છે. દાહોદથી ભારતીય જનતા પાર્ટીના જશવંતસિંહ ભાભોર જે છે તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો સામા પક્ષે છોટા ઉદયપુરથી રાજપાલસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટીના
તે પણ આગળ ચાલી રહ્યા છે. અને સાથે જ વાત કરીએ તો મનસુખ માંડવિયા પોરબંદરમાં 1000 મતોથી આગળ છે. લલિત વસોયા પણ પૂરેપૂરી ટક્કર આપી રહ્યા છે પોરબંદરમાં મનસુખ માંડવિયાને, તે આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેરીબેન ઠાકોર ભારે લીડથી આગળ, રેખાબેન ચૌધરી શરૂઆતમાંથી જ લીડ નથી પકડી શક્યા. પોસ્ટલ બેલેટ હોય, ઈવીએમ ખુલ્યું હોય, ગેરીબેન ઠાકોર સતત આગળ ચાલી રહ્યા છે. અમરેલીમાં કોંગ્રેસ જેની ઠુમ્મર આગળ છે. તો ભાવનગરમાં નીમુબેન બાંભણિયા, ભાવનગરમાં ઉમેશ મકવાણા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, તે પાછળ ચાલી રહ્યા છે. કારણ કે નીમુબેન બાંભણિયા ભારતીબેન શિયાની અહીંયા ટિકિટ કપાઈ હતી. તો પંચમહાલથી રાજપાલસિંહ યાદવ કે જે ગુલાબસિંહ ચૌહાણની સામે ચૂંટણી લડ્યા હતા, તેઓ 8000 મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે મોટા સમાચાર, વલસાડથી ધવલ પટેલ લીડ લેતા દેખાઈ રહ્યા છે. ધવલ પટેલ અત્યારે આગળ વધી રહ્યા છે. અનંત પટેલ મોટો ચહેરો, આદિવાસી નેતા તરીકેનો ચહેરો, આજ અનેક આંદોલનની અંદર આદિવાસીઓની પડખે ઊભા છે અને એમાં તેઓ લીડ લેતા દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ધવલ પટેલ નવો ચહેરો કહેવાય રહ્યો હતો અને નવો ચહેરો અત્યારે લીડ લેતા દેખાઈ રહ્યા છે. ધવલ પટેલ આગળ ચાલતા દેખાઈ રહ્યા છે અને એનડીએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. શરૂઆતી રૂઝાનની અંદર 289 બેઠક ઉપર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી 370, એનડીએ 412નો નારો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. 466 બેઠકના રૂઝાન આવ્યા છે અને એની અંદર 289 બેઠક ઉપર એનડીએ આગળ ચાલી રહ્યું છે. એટલે કે બહુમતીના 272ના આંકડાથી ક્યાંય આગળ શરૂઆતી રૂઝાનની અંદર જ, અને 291 સતત આંકડો વધી રહ્યો છે. સતત ભારતીય જનતા પાર્ટી સમર્થિત એનડીએ માટે આ હરખના સમાચાર. 350 બેઠકો એનડીએને મળવાનો એક આશાવાદ, અથવા તો કહો કે એક સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એ બિલકુલ હેટ્રિક ની જે વાત કરવામાં આવી હતી, ફરી એક વખત મોદી સરકાર એ કદાચ નારો અત્યારે સાચો ઠરી રહ્યો હોય તેવું શરૂઆતની રૂઝાનમાં દેખાઈ રહ્યું છે. અત્યારે 473 બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે. એનડીએ ગઠબંધન 291, ઇન્ડિયા ગઠબંધન 162, અને આ સંકેત આપી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ પદ સંભાળશે. એ જ પીએમ પદ સંભાળશે, જનાદેશ જે આવી રહ્યા છે. 291 બેઠક પર એનડીએ આગળ, ઇન્ડિયા ગઠબંધન 162, અન્યના ફાળે 20 બેઠકો, એટલે કે 400 પારનો જે નારો હતો, ફરી એક વખત ભાજપની સરકાર બનાવવાનો મોદીને વડાપ્રધાન જે નારો હતો તે સાચો ઠરતો દેખાઈ રહ્યો છે. અને પ્રીતિ, આ બધા વચ્ચે ફરી પાછું ગુજરાતની અંદર ચિત્ર બદલાતું દેખાઈ રહ્યું છે. કારણ કે ગુજરાતની અંદર શોભનાબેન બારૈયા ફરી એકવાર જંગી લીડથી આગળ વધતા દેખાઈ રહ્યા છે. તુષાર ચૌધરી પાછળ છૂટતા દેખાઈ રહ્યા છે. સાબરકાંઠાની અંદર શોભનાબેન બારૈયા આયાતી ઉમેદવાર અને જેમના માટે ઘણી બધી અહીંયા આગળ વિરોધ થયો, સંગઠનની અંદર વિરોધ થયો, પણ જીત અત્યારે એ જીત તરફ સરસલાટ આગળ વધી રહ્યા છે. જેમ જેમ મતપેટીઓ ખુલી રહી છે, ગુજરાતની અંદર ચિત્ર બદલાઈ રહ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, પૂર્વ અમદાવાદ, પશ્ચિમ, બધે ભારતીય જનતા પાર્ટી આગળ, પોરબંદરની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ, જામનગરની અંદર ભાજપ આગળ, જૂનાગઢમાં ભાજપ આગળ, અમરેલીની અંદર જેની ઠુમર હજી પણ આગળ ચાલી રહ્યા છે. આ બાજુ વડોદરાની અંદર હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે. એ ઉમેદવારો સામેની આગ હતી એ આ વડોદરાથી જ શરૂ થઈ હતી. વડોદરામાંથી જ એ જ્યોતિબેનનો વિરોધ શરૂ થયો અને ત્યાંથી અલગ 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 સીટો ઉપર એ વિરોધ પહોંચ્યો હતો. આ બાજુ છોટાઉદેપુરની અંદર છોટાઉદેપુરની અંદર બીજેપી આગળ છે. ભરૂચની અંદર ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે. ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધન, અમરેલીની અંદર જેની ઠુમર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની 3-4 સીટો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હજી પણ પાછળ ચાલી રહી છે. તો શું કોંગ્રેસનો જે દાવો છે, બનાસકાંઠા હોય, પાટણ હોય, કે પછી અલગ અલગ સીટો ઉપર, એ દાવો સાચો પડે છે કે કેમ, એ આવનારો સમય બતાવશે. આગળ જેમ જેમ રાઉન્ડ ખુલતા જશે, જેમ જેમ મતપેટીઓ ખુલતી જશે, એમ ચિત્ર બદલાતા રહેવાના છે. પણ હા, ગુજરાતની અંદર આ વખતે જે ચિત્ર જોવા મળી રહ્યું છે એ ખરેખર ટાઈટ ફાઇટનું ચિત્ર 4-5 બેઠકો પર પ્રીતિ દેખાઈ રહ્યું છે. બિલકુલ, અત્યારે ગેનીબેન ઠાકોર 2000 મતોથી આગળ વધી રહ્યા છે. રેખાબેન ચૌધરી સતત પાછળ ચાલી રહ્યા છે અને બનાસકાંઠામાં કોંગ્રેસના જે મજબૂત ઉમેદવાર કહેવાય છે ગેનીબેન ઠાકોર 2000 મતોથી. જામનગરથી પણ મહત્વનો સમાચાર, પરંતુ મહત્વનો સમાચાર એ પણ છે કે દેશમાં ફરી એકવાર જ્યારે મોદી સરકાર બની રહી હોય, 295 બેઠકોમાંથી આગળ ચાલી રહ્યા છે. તો જામનગરથી મહત્વના સમાચાર, પૂનમબેન માડમ જે 2 વખત સાંસદ રહી ચૂક્યા છે તે પાછળ ચાલી રહ્યા છે. જે યુવા નેતા કહેવાય છે જેવી મારડિયા, તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. જામનગરથી પૂનમબેન પાછળ ચાલી રહ્યા છે, એટલે કે વધુ એક બેઠક કે જેમાં
કોંગ્રેસના ઉમેદવાર કાટે કી ટક્કર આપી રહ્યા છે. છોટા ઉદેપુરથી જશુ રાઠવા એટલે કે સુખરામ રાઠવા પાછળ ચાલી રહ્યા છે. 5800 થી વધુની મતોથી અત્યારે છોટા ઉદેપુરથી જશુ રાઠવા આગળનું પુર. બિલકુલ, અને આ બધા વચ્ચે જે જામનગરની અંદર જેપી મારવિયા લીડ લેતા દેખાઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી માટે મોટી ચિંતાનો વિષય છે. કારણ કે સ્વાભાવિક રીતે પ્રીતિ આમાં જે મતપેટીઓ ખુલતી હોય છે અલગ અલગ રાઉન્ડમાં અલગ અલગ વિસ્તારોમાંથી મતપેટી આવતી હોય છે, ક્યાંક કોંગ્રેસનું વર્ચસ્વ, કેટલાક વિસ્તારોની અંદર ભાજપનું વર્ચસ્વ, અને એ પ્રમાણેની આ મતપેટીઓ ખુલતી હોય છે. ફાઇનલ મતપેટી ખુલશે ત્યારે ગુજરાતનું ચિત્ર આ વખતે એવું લાગે છે કે જોવા જેવું હશે. 26-26 બેઠક જીતવાનો દાવો ફરી એકવાર ક્લીન સ્વાઇપ કરવાનો હેટ્રિકનો ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે. પણ અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે શરૂઆતની અંદર, અત્યારે 8:40 થઈ છે, 40 મિનિટ થઈ છે મતગણતરી શરૂ થયાને, અને એની અંદર જે ચિત્ર દેખાઈ રહ્યું છે ગેનીબેન અત્યારે 2000 વોટથી આગળ ચાલી રહ્યા છે. એટલી મોટી લીડ નથી. જોવાનું એ છે કે રેખાબેન આગળ નીકળી શકે છે કે ગેનીબેન મેદાન મારી જાય છે. એની સાથે સાથે બીજી પણ કેટલીક બેઠકો છે કે જ્યાં આગળ ટાઈટ ફાઇટ દેખાઈ રહી છે. બિલકુલ, સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર. ચંદુ શિહોરાનો પહેલાથી જ વિરોધ થઈ રહ્યો હતો અને અત્યારે મહત્વના સમાચાર સાબરકાંઠા, માફ કરશો, સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા જે છે અત્યારે પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર, ચંદુ શિહોરાનું નામ જાહેર થયું ત્યારથી સ્થાનિક નેતાઓથી લઈને ભારતીય જનતા પાર્ટી પર નારાજગી હતી. ત્યારના કાર્યકર્તાઓ કહેતા હતા કે ચુંવાળિયા પટેલને ટિકિટ ન આપવી જોઈએ. અહીંયા ચંદુ શિહોરાને એનું કારણ એ જ છે કે ત્યાં વિરોધ થયો, અને એની સાથે સાથે ક્ષત્રિય આંદોલનની અસર, કારણ કે ક્ષત્રિય સમુદાય ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં વસે છે. સુરેન્દ્રનગરની બેઠકો ઉપર ક્ષત્રિય આંદોલનની અસર આ વખતે જોવા મળી હતી. અને આ બધા વચ્ચે પોરબંદરથી મોટા સમાચાર. પોરબંદરની અંદર કોંગ્રેસ આગળ લલિત વસોયા સાઈડ કાપતા દેખાઈ રહ્યા છે. એ લલિત વસોયા જે કહેતા હતા મારી આગળ ચૂંટણી લડવાના પૈસા નથી, તમે ફંડ આપો, હું ચૂંટણી લડું. અને બીજી બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એમની સામે છે. લલિત વસોયા અત્યારે આગળ ચાલતા દેખાઈ રહ્યા છે. ગુજરાતની અંદર આ વખતે આ ચિત્ર બહુ જ મજેદાર દેખાઈ રહ્યું છે કે અહીંયા ફાઇટ દેખાઈ રહી છે. આ વખતે કોંગ્રેસ ફાઇટ આપતી દેખાઈ રહી છે. લલિત વસોયા પણ પ્રીતિ એ જ ઉમેદવાર જે વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા, પણ તેમ છતાં પણ આ વખતે હવે તેઓ લોકસભાની અંદર લીડ કાપતા દેખાઈ રહ્યા છે. બિલકુલ, પોરબંદરની બેઠક એટલા માટે પણ મહત્વની કારણ કે 40 વર્ષથી અર્જુન મોઢવાડિયા જે એ પોરબંદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે. પૂનમબેન બાના જામનગરથી 4000 મતોથી આગળ ચાલી રહ્યા છે, જે પાછળ ચાલી રહ્યા છે જેવી મારવિયા યુવા નેતા. ક્યાં ક્ષત્રિય આંદોલનની અસર અત્યારે ચાલી રહ્યા છે. પૂનમબેન મેડમ 4000 મતોથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જેપી મારવિયા જે યુવા નેતા છે, કોંગ્રેસે એમને તક આપી છે અને તે ત્યારે આગળ ચાલી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનની અસર ચોક્કસથી જોવા મળી રહી છે. ક્ષત્રિય આંદોલનની અસર પ્રીતિ અહીંયા આગળ એટલી હતી કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અહીંયા આગળ, શત્રુશલ્ય સિંહજીને જામ સાહેબને મળવા માટે ગયા હતા. અને આ બાજુથી કચ્છના વિનોદ ચાવડા અત્યારે આગળ ચાલી રહ્યા છે. 300 બેઠકનો આંકડો એનડીએ ગઠબંધને પાર કરી લીધો છે. 300 બેઠકનો આંકડો, 485 બેઠકના રુઝાન અને 300 બેઠક ઉપર અત્યારે એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનતી દેખાઈ રહી છે શરૂઆતી રુઝાનની અંદર જ, અને દેશની અંદર ઇતિહાસ રચાતો દેખાઈ રહ્યો છે. જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી એવા બીજા વ્યક્તિ બનવા જઈ રહ્યા છે કે જે ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે જીત થશે ભારતીય જનતા પાર્ટીની, એનડીએ ગઠબંધન જીતશે, અને એના માટેની તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પ્રીતિ, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 બેઠક કરી હતી, ગઈકાલે એમણે 2 બેઠક કરી હતી. આવનારા 100 દિવસનું પ્લાનિંગ પણ નક્કી કરી દેવામાં આવ્યું હતું, અને ત્યાં સુધી એવું કહેવાય છે, એવી ચર્ચાઓ ચાલે છે કે 9 તારીખે શપથ ગ્રહણ સમારોહની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અજીત પવાર ત્યાં સુધી કહી ચૂક્યા હતા કે આ વખતે એનસીપી એમનો સ્થાપના દિવસ નહીં ઉજવી શકે, કારણ કે 9 તારીખે શપથ ગ્રહણ સમારોહ છે. અને એ બધી જ વાતો અત્યારે શરૂઆતી રુઝાનની અંદર સાચી પડતી દેખાઈ રહી છે. બિલકુલ, એટલા જ માટે હેલિકોપ્ટર, જે ભગવા રંગનું હેલિકોપ્ટર છે, એ વધારે ઉડાન ભરી રહ્યું છે. 400 ને પાર તો ચલો આગળની વાત છે, પરંતુ અત્યારે શરૂઆતી રુઝાનમાં એનડીએ જે છે, ભાજપ સમર્થિત ગઠબંધન, તે 300 બેઠક પાર કરતા તો દેખાઈ જ રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 170 બેઠક પર આગળ અને ટ્રિપલ સિન્ચુરી 300 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે. ગુજરાતથી પણ મહત્વના સમાચાર. ગુજરાતથી મહત્વના સમાચાર એટલે મહેસાણાથી આ સમાચાર. ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ લેબોરેટરી
મહેસાણા, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જિલ્લો મહેસાણા, અને મહેસાણાની અંદર અત્યારે હરિભાઈ પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના રામજી ઠાકોર અત્યારે લીડ લેતા દેખાઈ રહ્યા છે. મહેસાણાની અંદર હરિભાઈ પાછળ ચાલી રહ્યા છે, અને ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના અત્યારે 3 ઉમેદવારો આગળ ચાલતા દેખાઈ રહ્યા છે. અમરેલી હોય, મહેસાણા હોય, કે પછી પોરબંદર હોય, અત્યારે આગળ ચાલતા. અને આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર 3000 મતથી પાછળ, રેખાબેન ફરી એકવાર અહીંયા લીડ લેતા દેખાઈ રહ્યા છે. અને અહીંયા આગળ નેક ટુ નેક કોમ્પિટિશન બનાસકાંઠાની અંદર દેખાઈ રહી છે. આગળ પાછળ, આગળ પાછળ, નેક ટુ નેક ટફ કોમ્પિટિશન વર્ષો પછી ગુજરાત અંદર જોવા મળી છે. મંડળના પોરબંદરમાં ફરી પાછા આગળ થયા છે. 1000 વોટથી આગળ લીડ લીધી છે.